સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો શંકાસ્પદ ચૌદીપુરમ કેસનો મામલો. સાબરકાંઠામાં વધુ એક બાળકનું મોત થયું. શંકાસ્પદ ચૌદીપુરમ વાયરસના પગલે અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થયા. સાબરકાંઠા જિલ્લામાં સિવિલમાં 8 શંકાસ્પદ ચૌદીપુરમના કેસ નોંધાયા છે, ત્યારે 6 બાળકોના મોત થયા, 2 બાળકો સારવાર હેઠળ. ચૌદીપુરમ વાયરસ માખીથી ફેલાતો હોય છે, ત્યારે સાદી ભાષામાં તીતોડી માખીથી રોગ ફેલાય છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 12 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, ત્યારે ચૌદીપુરમ વાયરસમાં 9 મહિનાથી લઈ 14 વર્ષ સુધીના બાળકો ભોગ બને છે. ડૉક્ટરી ભાષામાં સેન્ડ ફ્લાયના કરડવાથી રક્ષણ આપી શકાતું નથી, ત્યારે ઓછી ઇમ્યુનિટી ધરાવતા બાળકોને જલ્દી આ રોગ બરખી લે છે. 12 કેસના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા, જેનું પરિણામ આજે આવવાની અપેક્ષા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.